નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગૌતમ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર સ્વાધ્યાય 2.6 એનો પ્રશ્ન નંબર 1 છે એ સમજીશું. તો એમાં સૌ પ્રથમ પહેલી રકમ છે એ છે 0.2 × 6. તો એકદમ સહેલા દાખલા છે મિત્રો. 0.2 છે એનો આપણે 6 સાથે ખાલી ગુણાકાર જ કરવાનો છે. તો ગુણાકાર આપણે અહીંયા કરીએ મિત્રો, 0.2 × 6. તો આપણે 6નો 2 હારે ગુણાકાર કરી લે, 6 દુ કેટલા થશે? તો કે 12, બરાબર. હવે અહીંયા પોઈન્ટ છે વચ્ચે, બરાબર, અને 6ને 0 સાથે ગુણીએ તોય 0 આવશે મિત્રો. તો હવે આપણે કરવાનું શું? તો કે આપણે 6 દુ 12. હવે જો અહીંયા જે પોઈન્ટ છે એ પોઈન્ટ પછી અહીંયા આપણે કેટલા આંકડા છે? તો કે 1 આંકડો છે. તો પોઈન્ટ પછી આપણે 1 આંકડો હોય ને, તો આપણો જે જવાબ અહીંયા આવેલો હોય ગુણાકારનો, એમાં જમણી બાજુથી આપણે 1 આંકડો ખસેડી અને આપણે અહીંયા પોઈન્ટ છે એ મૂકી દેવો પડે મિત્રો. ખાલી પોઈન્ટ મૂકવાનો જ અહીંયા પ્રશ્ન છે. જો તમે પોઈન્ટ નથી મૂકતા તો તમારો અહીંયા અડધો માર્ક છે એ કપાઈ જાય છે મિત્રો. એટલે એકદમ ઇઝી દાખલો છે. 6 દુ 12. હવે 0.2માં પોઈન્ટ પછી 1 જ આંકડો છે, એટલે આપણે જે જવાબ આવે એને આપણે જમણી બાજુથી 1 આંકડો ખસેડીને માત્ર પોઈન્ટ જ મૂકવાનો થાય. નેક્સ્ટ એના પછીનો બીજો દાખલો છે 8 × 4.46. તો અહીંયા 8 × 4.46, આપણે 46નો 8 સાથે સૌ પ્રથમ ગુણાકાર કરી લઈએ. 46 4.6 × 8, 6 8 48, 48ના 8 વધી 4, 8 ચોકુ 32, 32માં 4 નાખો એટલે કેટલા થાય? 36. તો આપણો ગુણાકારનો જવાબ શું આવે? 368. હવે જો મિત્રો, અહીંયા તમે જુઓ 4.6, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે 6 એમ નહીં, કેટલા આંકડા છે? તો કે 1 જ આંકડો છે. તો આપણે અહીંયા 368 છે એમાં જમણી બાજુથી 8, એટલે 1 આંકડા પછી ઉપર જેટલા આંકડા પછી પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલા આંકડા આપણે અહીંયા પોઈન્ટ મૂકવાનો. અહીંયા એટલે 8 છે, તો અહીંયા આપણે 1 પોઈન્ટ મૂકશું મિત્રો. તો 36.8 છે એ આપણો જવાબ થશે મિત્રો. તો ત્યારબાદ મિત્રો, બાકીના જે દાખલા છે એ તમારે ઘરે જાતે કરવાના છે. મેં તમને 2 દાખલા સમજાવેલા છે. તો આ જ રીતના તમારે જોવો અહીંયા રકમ એના પછીની નેક્સ્ટ છે, એમાં પોઈન્ટ પછી ક્યારેક 2 આંકડા આવે, ક્યારેક 3 આવે છે. તો તમારે જવાબમાં એટલા આંકડા પછી પોઈન્ટ છે એ મૂકવાનો થાય. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2, લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ છે એ 3 સેમી છે. તો અહીં લંબચોરસની લંબાઈ છે એ કેટલી છે? તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે લંબચોરસની જે લંબાઈ છે એ 5.7 સેમી છે અને પહોળાઈ છે કેટલી આપેલી છે આપણે? 3 સેમી આપેલી છે. હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈનો પહોળાઈ સાથે ગુણાકાર. તો આપણે અહીંયા 5.7 × 3 એ બંનેનો આપણે ગુણાકાર કરી નાખે, એટલે 5.7 × 3. હવે બંનેનો ગુણાકાર કરીએ એટલે જવાબ શું આવશે? તો કે 17 171 આવે. આમ કેટલા આવે? 171. પણ અહીંયા પોઈન્ટ પછી 7 એટલે 1 આંકડો છે, એટલે આપણે જમણી બાજુથી 1 આંકડો ખસેડી અને આપણે અહીંયા પોઈન્ટ મૂકવાનો, એટલે આપણો જવાબ થશે 17.1 ચોરસ સેમી છે એ આપણો જવાબ થશે. તો અહીંયા પ્રશ્ન નંબર 2 છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3માં મિત્રો તમે જોઈ શકો છો કે 1.3 × 10, ત્યારબાદ 36.8 × 10, ત્યારબાદ 153.7 × 10, એટલે ઘણી બધી રકમ છે. એની પાછળ તમે જુઓ ગુણાકારની નિશાની પછી 10 10 આવેલા છે અને પછી ઘણી બધી સંખ્યાઓ છે એની પાસે પાછળ ગુણાકાર પછી 100 આપેલા છે અને પછી ગણાયની પાછળ 1000 આપેલા છે. તો મિત્રો અહીંયા આપણે ગુણાકાર છે એની 2 રીત છે, 2 રીતને આપણે ગુણાકાર છે કરી શકીએ છીએ. તો એમાં જુઓ આપણે 10 100 અને 1000 એવી જ સંખ્યા આપેલી છે. તો 10 એટલે 10 અંશ, 100 એટલે 27 અને 1000 એટલે 1000 અંશ, બરાબર. તો આપણે હવે સૌ પ્રથમ પહેલો દાખલો આપણે કરી નાખીએ. તો પહેલો દાખલો છે એમાં છે 1.3 × 10. તો 13 નો 10 સાથે ગુણાકાર આપણે કરીએ તો કેટલા થશે? 13 10 130. તો અહીંયા જો 130 છે. હવે જો તમે 1.3 અહીંયા જે આપેલા છે એમાં પોઈન્ટ પછી 3 એટલે પોઈન્ટ પછી 1 આંકડો આપેલો છે. તો આપણો જે 130 જવાબ છે એમણે જમણી બાજુથી આપણે 1 આંકડો ખસેડીને જો અહીંયા પોઈન્ટ મૂકીએ ને આપણે, તો આપણો પોઈન્ટને આગળ કેટલા? 13 આવે. તો આમ આપણો જવાબ શું થશે?
તેર થાય. બરાબર, હવે તમારે જો બીજી રીત કરવી હોય આની તો બીજી રીત છે એ પણ મિત્રો અહીંયા બાજુમાં જ આપેલી છે. બીજી રીત તમે અહીંયા જોઈ શકો છો કે તેર છે બરાબર, તો તેરની પાછળ એક આંકડો છે, એક આંકડો છે એટલે એને દશાંશ કહેવાય. તો આપણે અહીંયા પોઈન્ટ કાઢી નાખીએ એટલે તેરના છેદમાં દસ મૂકવા પડે. હવે એને ગુણ્યા અહીંયા જો કેટલા છે, દસ છે, તો ગુણ્યા આપણે અંશમાં મૂકવાના દસ. હવે જો અહીંયા દસ અને અહીંયા દસ બે છેદ ઉડી જાય, ગુણાકાર કરીએ એટલે છેદ ઉડાડવા પડે, તો છેદ ઉડી જાય તો કેટલા વધશે, તો કે તેર વધશે. તો આ રીતે છેદ ઉડાડીને પણ પોઈન્ટ કાઢીને પણ તમે દાખલો કરી શકો. એટલે અહીંયા બંને રીતો આપેલી છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો બીજો દાખલો છે 36.8 × 10. તો 36.8 એટલે 36.8 એટલે 368 છે ને ગુણાકાર તમે 10 આયરે કરો તો તમને જવાબ શું મળશે, તો કે 3680. ખાલી એક શૂન્ય જ આપણે પાછળ લગાડવાનું. હવે મિત્રો તમે જુઓ અહીંયા 36.8 છે એમાં પોઈન્ટ પછી એક આંકડો છે, તો પોઈન્ટ પછી એક આંકડો છે તો આપણો અહીંયા જે જવાબ છે એમાં જમણી બાજુથી આપણે એક આંકડો છે અહીંયા આગળ આપણે પોઈન્ટ મૂકી દેશું. તો પોઈન્ટ મૂકીએ તો જવાબ આપણો શું થશે, 368. પોઈન્ટ પછી શૂન્ય હોય તો એ ગણાય ગણી શકાતા નથી, તો આપણો જવાબ શું થશે, 368 થઈ જશે. તો અહીંયા આ બે દાખલા છે એ મેં તમને કરેલા છે કે જેમાં ગુણ્યા 10 ને ગુણ્યા 10 આપ્યા છે બરાબર. તો બાકી ઘણી જગ્યાએ ગુણ્યા 100 છે તેમાં ગભરાવાની જરૂર નથી. પાછળ આપણે ગુણ્યા 100 કરી અને જેટલા જમણી બાજુથી પોઈન્ટ મૂકવાના એટલું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા પ્રશ્ન નંબર 3 છે, બે દાખલા મેં કરેલા છે, બાકીના દાખલા છે એ તમારે ઘરે જાતે છે એ કરી લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, એક મોટરસાઇકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે, તો તે કેટલા લિટર પેટ્રોલમાં, તો તે આપણી રકમ અહીંયા દેખાતી નથી, તમે તમારી નોટબુકમાં જોઈ લેશો મિત્રો. 1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું છે, તો કે 53.10 કિલોમીટર. તો હવે આપણે પાછળ રકમ નથી દેખાતી, એ રકમ છે તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે, કારણ કે એ રકમ જો અહીંયાથી આપણને મળી જાય છે મિત્રો. 1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર છે એ કેટલું છે, તે 55.3 કિલોમીટર. તો હવે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કપાય, તો અહીંયા જે રકમ નથી દેખાતી આપણને એ આપણી રકમ એ 10 હશે ત્યાં. તો મિત્રો આપણે કરવાનું શું થાય છે, તો કે અંતર છે આપણે 10 લિટર પેટ્રોલમાં જેટલું અંતર કપાય એ અંતર આપણે શોધવાનું છે. તો કાંઈ નથી કરવાનું, આપણે કરવાનું શું છે, તો કે ત્રિરાશિ મૂકવાની આપણે અહીંયા. તો કે 1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર સૌ પ્રથમ વિગત લખીએ 55.3 કિલોમીટર. તો હવે આપણે કહે છે કે 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર કેટલું, તો 55.3 × 10 આપણે કરીએ તો શું જવાબ આવે, તો કે 10નું શૂન્ય છે એ આપણે લખી નાખીએ પાછળ, 533 એટલે 55.33 × 10. હવે જો આપણે ગુણાકાર 10 સારા કરીએ ને આપણને, તો આપણે સીધો જ જવાબ લઈ લઈએ, તો અહીંયા આપણે એક જ શૂન્ય સીધું મૂકી દઈએ, 55 એટલે 533 × 10, પોઈન્ટ આપણે કાઢી નાખીએ તો આપણે શૂન્ય સીધું પાછળ મૂકી દઈ શકાય, તો આપણો 5530 જવાબ આવે. હવે જોવો અહીંયા મિત્રો, 5530 યાદ રાખજો તમે, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે બરાબર, તો 5530 છે એમાં જમણી બાજુથી એક આંકડો ખસેડીને પોઈન્ટ મૂકીએ તો શૂન્યની આગળ પોઈન્ટ આવે તો એ શૂન્ય નીકળી જાય, તો આપણો જવાબ શું થશે, તો કે આપણો જવાબ છે એ થશે 553 કિલોમીટર. તો આમ આપણો જવાબ થશે, મોટરસાઇકલને 10 લિટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કાપશે. ત્યારબાદ પ્રશ્ન નંબર છે એ છે 5, શોધો. તો શોધો એમાં મિત્રો ગુણાકારની નિશાની છે, બધા જ દાખલામાં તમે સામે જોઈ શકો છો, 2.5 × 0.3, બીજો દાખલો છે 0.1 × 51.7. એટલે આપણે હમણાં જે પ્રશ્ન નંબર 3ની અંદર 10, 100 અને 1000 સાથે ગુણાકાર છે કરેલો, તો એ જ રીતના આ પ્રશ્ન થશે મિત્રો. 2.5નો ગુણાકાર આપણે કોની આરે કરવાનો છે, તો કે 0.3 આપણે 3 સાથે આપણે એનો ગુણાકાર કરવાનો છે. તો આપણે કરીએ 2.5 × 0.3. તો મિત્રો આપણે જો અહીંયા ગુણાકાર કરીએ તો શું થાય, બે આંકડા છે તો સૌ પ્રથમ શૂન્ય, 5ને શૂન્યારે ગુણીએ તો શૂન્ય, 2ને શૂન્યારે ગુણીએ તો એ શૂન્ય, હવે
ત્રણ ને પાંચા સાથે, ત્રણ પંચા પંદર ના પાંચ, વધી એક, તંદુર છ, છ ને એક સાત, ત્યારબાદ સરવાળો પાંચ સાત અને શૂન્ય, એટલે 0.5 છે. હવે જો મિત્રો આપણે કરવાનું શું છે તો કે આપણે જો અહીંયા અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 2.5 એટલે પોઈન્ટ પછી એક આંકડો છે અહીંયા, બરાબર, પોઈન્ટ પછી ત્યાં એક આંકડો છે, અને 0.3 ત્યાં પણ પોઈન્ટ પછી એક આંકડો છે. તો એ એક ને એક એટલે કેટલા આંકડા થાય, એક ને એક બે આંકડા થાય. તો આપણો જે જવાબ છે 0.75માં બે આંકડા ખસેડીને આપણે શું મૂકવાનું થાય, પોઈન્ટ. તો અહીંયા આપણો જવાબ આ છે. તો આપણે અહીંયા બે આંકડા ખસેડી જમણી બાજુથી અને પોઈન્ટ મૂકીએ એટલે જવાબ શું થાય આપણો, 0.75 આપણો જવાબ થાય મિત્રો. તો એ જ રીતના મિત્રો 0.1 × 51.7 એ બેયનો ગુણાકાર આપણે કરીએ તો આપણને એ નહીં જવાબ, કારણ કે એક છે સામે, અહીંયા શું છે, એક છે. એક સામે હોય મિત્રો એટલે આપણો ગુણાકાર એકદમ ઇઝી થઈ જાય. 517 પોઈન્ટને થોડીક વાર કાઢી નાખીએ તો 517 × 1 કરીએ તો 517 જ મળે. હવે તમે જો આપણે 517 છે એમાં પોઈન્ટ મૂકવાનો, કઈ રીતના મૂકવાનો, તો અહીંયા જો પહેલી રકમ છે એમાં પોઈન્ટ પછી એક આંકડો છે, હવે બીજી રકમ છે એમાંય જો પોઈન્ટ પછી પાછો બીજો એક આંકડો, એ બેયનો સરવાળો કરીએ તો એકને એક કેટલા થાય, બે થાય. તો 517 છે એને આપણે શું કરવાનું, પોઈન્ટ પછી આપણે બે આંકડા ખસેડી અને આપણે પોઈન્ટ મૂકવાનો થાય. તો બે આંકડા ખસેડીને મિત્રો પોઈન્ટ મૂકીએ એટલે તમે જુઓ અહીંયા 5.17 જવાબ આપણો થાય, બરાબર. તો આમ 5.17 આપણો જવાબ થશે છેલ્લેથી બે આંકડા ખસેડી. અને કાંઈ નથી કરવાનું મિત્રો, બધાનો આપણે પોઈન્ટ અવગણી નાખવાનો, થોડીક વાર આપણે એમ માનવાનું કે પોઈન્ટ છે જ નહીં, પછી ગુણાકાર કરીને જે જવાબ આવે ને, હવે બે સંખ્યાના પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એ આંકડા છે એ ગણી સરવાળો કરી અને એટલા આંકડા જમણી બાજુથી આપણે એનો પોઈન્ટ છે એ મૂકી દેવાનો છે. તો અહીંયા મેં બે દાખલા કરેલા છે તો બાકીના બધા જ દાખલા છે એ ઘરે તમારે જાતે કરવાના છે. તો અહીંયા આપણો આ પ્રશ્ન નંબર 1, 2, 3, 4 અને 5 કુલ 5 પ્રશ્ન અહીંયા આપણે કરેલા છે મિત્રો. તો આ વિડીયોઝ એકદમ ધ્યાનપૂર્વક જોજો જેથી બધા જ પ્રશ્ન છે તમને 7ની અંદર. સ્વાધ્યાય 2.7 એમાં પ્રશ્ન નંબર 1 છે એના આપણે 3 દાખલા સમજીશું અને બાકીના દાખલા છે તમે આ રીતે જ જાતે કરી લેશો. તો પ્રશ્ન નંબર 1 એમાં સૌપ્રથમ પહેલો દાખલો છે 0.4 / 2. મિત્રો અહીંયા નિશાની જુઓ, ભાગાકારની નિશાની છે. કેવી છે? ભાગાકારની. તો ભાગાકારની નિશાની માટે અગાઉ પણ આપણે 2.5ની અંદર સમજેલું છે કે ભાગાકારનું ચિહ્ન હોય તો એને આપણે સૌપ્રથમ ગુણાકારમાં ફેરવવાનું. તો ગુણાકારમાં ફેરવવા માટે આપણે શું કરવાનું, સૌપ્રથમ તો 0.4. હવે જો અહીંયા આપણે શું કરવાનું છે કે અહીંયા આપણી પાસે 4 ના છેદમાં 10 કેમ આવે છે, તો કે જો 0.4 છે એનો પોઈન્ટ કાઢી નાખવામાં આવેલો છે, એટલે કે 4 છે તો 4ને આપણે અંશમાં લખેલા છે ને પોઈન્ટ પછી જો એક જ આંકડો છે, 4 એક આંકડો હોય એટલે છેદમાં 10, અને બે આંકડા હોય તો 100, અને 3 આંકડા હોય તો છેદમાં 1000 મૂકવા પડે આપણે. એટલે અહીંયા આપણે પોઈન્ટ કાઢી નાખો, 4 છે ઉપર, પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં 10, ત્યારબાદ ભાગાકાર છે નિશાની તો ગુણાકારની નિશાની, હવે બે અંશમાં છે તો 2ને આપણે ક્યાં લઈ લેવાના થાય, છેદમાં, એટલે કે આપણે અંશ અને છેદને અદલા બદલી કરી નાખવાના. તો 2ને આપણે છેદમાં લઈ લીધા અને 1 છે નહીં પણ 1ને આપણે છેદ ઉડાડવા માટે અંશમાં મૂકવો પડે, એટલે 1 છે એને આપણે અંશમાં મૂકી દીધું, ત્યારબાદ બંનેના છેદ ઉડાડી નાખવાના. તો છેદ ઉડાડતા આપને શું મળશે, જો છેદ અહીંયા તમને ઉડાડી અને બતાવું છું મિત્રો, 4 એના છેદમાં 10 × 1/2. તો હવે અહીંયા આપણે આના છેદ ઉડાડીએ, 2, 2, 4, બરાબર, 2, 2, 4. તો હવે આપણી પાસે ઉપર શું વધે, 2, 1, 2, તો અહીંયા તમે જોઈ શકો છો 2, અને છેદમાં આપણી પાસે 10 વધેલા છે તો અહીંયા 10. તો આમ આપણો જવાબ શું થશે, 2 ના છેદમાં 10 જવાબ થાય. હવે આ 2 છે, બરાબર, એ 2 છે એના છેદમાં 10 છે, એ કેવા છે, 2 ના છેદમાં 10, એ દશાંશ સ્વરૂપે, તો 2ને આપણે અહીંયા દશાંશ સ્વરૂપે છે એ લખવાના, એટલે 0.2 થાય, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો બીજો દાખલો છે 0.35/5. તો 0.35/5, હવે જો 35 છે એનો સૌપ્રથમ 0.35નો આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો ત્યાં તમે જોઈ શકો છો અહીંયા કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 3, 1 અને 5, 2, એમ કુલ 2 આંકડા છે. તો આપણે અહીંયા શું કરવાનું છે, 2 આંકડા છે એટલે છેદમાં 100 લખવાના, એટલે આપણે
35 એના છેદમાં 100 એટલે પોઈન્ટ નીકળી જાય. ભાગાકારની નિશાની છે તો ગુણાકારની. 5 ના છેદમાં 1 છેદમાં કાઈ નથી એટલે માનવાનું કે 1 છે. હવે એના આપણે ઉલટપુસલટ કરવાના એટલે કે અંશને છેદમાં છેદને અંશમાં. 5 અત્યારે અંશમાં છે તો એ ક્યાં વયા જશે? છેદમાં અને 1 અંશમાં. ત્યારબાદ છેદ ઉડાડવાના. છેદ કોના ઉડશે? જો 35 ના અને 5 ના ઉડશે. 5 ના ઘડીમાં 5 સત્તા 35 થાય તો છેદ ઉડશે 5 સત્તા 35. હવે ઉપર 7 અને 1 વધે છે તો 7 એકા 7 અને નીચે 100 વધે છે તો 100. તો આમ 7 ના છેદમાં 100 છે એ વધશે મિત્રો. હવે 7 ના છેદમાં 100 છે તો એને આપણે નીચે 100 એટલે શતાંશ સ્વરૂપે લખવાનું. તો આ રીતના 100 છે એના 2 શૂન્ય છે તો 7 ને આપણે પોઈન્ટ પછી 2 આંકડા થાય એ રીતના લખવાનું. ઘટતા આપણે શૂન્ય ત્યાં મૂકી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો દાખલો છે એ છે 2.48/4. તો આપણે 2.48ના સૌપ્રથમ પોઈન્ટ કાઢી નાખીએ એટલે 248 પોઈન્ટ પછી 2 આંકડા એટલે 100 ભાગાકાર છે તો ગુણાકાર. 4 અંશમાં છે તો એને છેદમાં લઈ લેશું અને 1 આપણે ઉપર જવા દેશું. હવે આપણે શું કરવાનું છે તો કે છેદ ઉડાડવાના. તો 248 અને 4 છે, જો 248 છે ને એમાં 8 બેકી સંખ્યા છે એટલા માટે આપણે વિચારી શકીએ કે ત્યાં છે એ છેદ ઉડી શકે. તો 248 અને 4 છે ને એનો આપણે ભાગાકાર કરીએ ને તો ભાગાકાર એ છેદ જ ઉડાડ્યા કહેવાય. નાની સંખ્યા હોય તો ડાયરેક્ટ થઈ જાય, મોટી સંખ્યા હોય તો ભાગાકાર કરવો પડે. હવે 248 છે બરાબર, એને આપણે 62 ચોખ્ખું કેટલા થાય? 248. તો આપણે આ બંનેનો છે એ છેદ ઉડાડીએ ભાગાકાર કરીએ તો ઉપર શું આવશે? 62 આવશે. હવે 62 અને 1 નો ગુણાકાર કરીએ એટલે 62 એકા 62, છેદમાં 100 વધશે એટલે 100. આમ 62ના છેદમાં 100 આપણને મળશે મિત્રો. તો 62ના છેદમાં 100 અહીંયા આપણને મળે. 62ને આપણે શતાંશ સ્વરૂપે લખવાનું. તો 62 છે એને 1 એટલે 100 છે એના 2 શૂન્ય છે તો 62ને આપણે પોઈન્ટ પછી 2 આંકડા, 62 તો છે જ એટલે આગળ 1 જ શૂન્ય મૂકવાનું થાય. તો આમ આપણે શતાંશ સ્વરૂપે એને 0.62 લખી શકીએ. તો આવા પ્રશ્ન 1ના બાકીના જે દાખલા છે મિત્રો એ આ જ રીતે છે, એ તમારે જાતે કરવાના છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 છે એમાં પણ સૂચના છે શોધો. હવે મિત્રો અહીંયા પ્રશ્ન 3 કર્યો છે ને એમ જ આપણે પ્રશ્ન 2 કરવાનો. પણ પ્રશ્ન 2 છે એની અંદર એક ખૂબી શું છે તો કે જુઓ મિત્રો, ભાગાકારની નિશાની પછી બધાની પાછળ 10 10 10 10 એટલે કે દશાંશ દશાંશ જ આપેલા છે. તો હું 3 દાખલા કરાવું છું, બાકીના 4 દાખલા તમે જાતે કરશો. તો 4.8/10 આપણી પહેલી રકમ છે, 4.8/10. તો 4.8 છે એનો આપણે પોઈન્ટ સૌપ્રથમ કાઢી લઈએ, પોઈન્ટ પછી 1 આંકડો છે એટલે આપણે છેદમાં 10 મૂકી અને 48ના છેદમાં 10 મૂકીશું. ત્યારબાદ ગુણાકારની નિશાની. હવે જો 10 છે એ અંશમાં છે તો આપણે એને છેદમાં એટલે 1ના છેદમાં 10. હવે શું કરવાનું? 48ને 1 આયરે ગુણાકાર એટલે 48 10 10 એનો ગુણાકાર એટલે 10 10 100 થાય એટલે આપણે મળશે 48ના છેદમાં 100. હવે 48ના છેદમાં 100 છે એને આપણે શતાંશ સ્વરૂપે લખશું એટલે 0.48 આપણને મળે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીની બીજો દાખલો છે 52.5/10. તો 52.5 છે એનો આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો પોઈન્ટ પછી જો મિત્રો એમાં 5 છે એટલે એક જ સંખ્યા છે, એક સંખ્યા છે એટલે આપણે છેદમાં 10 લખવાના. તો અહીંયા આપણે 525ના છેદમાં 10 લખ્યા. ત્યારબાદ ભાગાકાર છે તો ગુણાકારની નિશાની. 10 અંશમાં છે તો આપણે 10ને છેદમાં લખીશું અને 1ને ઉપર લખીશું. તો આમ આપણી રકમ શું બનશે? 525ના છેદમાં 10 × 1ના છેદમાં 10. ત્યારબાદ બંનેનો ગુણાકાર, 525નો 1 સાથે ગુણાકાર કરીએ એટલે શું મળશે? 525. 10નો 10 સાથે ગુણાકાર કરીએ તો 10 10 100. આમ 525ના છેદમાં 10 100 જવાબ આપણને મળે. હવે 525ને આપણે શતાંશ સ્વરૂપે લખીએ એટલે 525 છે એ આપણને અહીંયા મળશે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો ત્રીજો દાખલો છે 0.7/10. તો અહીંયા આપણે શું કરવાનું છે તો કે 0.7 એટલે પોઈન્ટ પાછળ 1 આંકડો એટલે 7ના છેદમાં 10 ગુણ્યા 10 અંશમાં છે તો છેદમાં એટલે 1ના છેદમાં 10. હવે બંનેનો ગુણાકાર કરીએ એટલે 7 એકા 7 અને 10 10 100. હવે 7ના છેદમાં 100 મળે એટલે એને આપણે શતાંશ સ્વરૂપે લખીએ તો 7 એકલા છે એટલે આપણે પોઈન્ટ પછી 2 આંકડા આવે એ રીતના 7ને લખવાના થાય. તો 0.7ની આગળ એક વધારાનું શૂન્ય મૂકવું પડે એટલે 0 7 મળે જવાબ.
તો મિત્રો આમ પ્રશ્ન 2 ના 3 દાખલા મેં કરેલા છે અને બાકીના જે 4 દાખલા છે એ આ જ રીતે તમારે કરવાના છે મિત્રો તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 છે એ પૂર્ણ થાય છે નંબર 3 છે એ સમજવાના છે તો એમાં પ્રશ્ન નંબર 3 ની સૂચના છે શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કુલ 6 દાખલા છે એમાંથી 3 દાખલા છે એ અહીંયા કરેલા છે જે હું તમને સમજાવું અને બાકીના 3 દાખલા છે એ તમારે જાતે કરવાના છે તો એમાં સૌપ્રથમ પહેલો દાખલો એની રકમ છે 2.7 ભાગ્યા 100 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દશાંશ ચિહ્નવાળા ભાગાકારના દાખલા છે તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે કે અહીંયા જે 2.7 છે એમાં વચ્ચે જો પોઈન્ટ દશાંશ ચિહ્ન આપેલું છે તો આપણે એ દશાંશ ચિહ્નને સૌપ્રથમ કાઢીને મૂકવાનું છે તો દશાંશ ચિહ્ન કાઢવું હોય તો કઈ રીતના કાઢી શકાય તો કે અહીંયા જો 2.7 એટલે કે પોઈન્ટ પછી 7 એ એક જ અંક છે જ્યારે પોઈન્ટ પછી જમણી બાજુ એક અંક હોય તો આપણે છેદમાં 10 મૂકી શકાય 2 અંક હોય તો 100 અને 3 અંક હોય તો 1000 તો એવી રીતના અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પોઈન્ટ કાઢેલો છે તો 27ના છેદમાં 10 મૂકેલા છે આ રીતના પોઈન્ટ નીકળી જાય ત્યારબાદ ભાગાકારની નિશાની છે તો એની જગ્યાએ આપણે ગુણાકારની નિશાની કરવાની થાય અને 100 છે એ અંશમાં છે બરાબર તો આપણે 100 ને ક્યાં લઈ લેવાના છે છેદમાં અને એ જે એના છેદમાં કાંઈ નથી એટલા માટે 1 આપણે એની જગ્યાએ અંશમાં મૂકી દેવાનો એટલે મિત્રો જ્યારે ભાગાકાર આપણે કરીએ દશાંશ ચિહ્નવાળા તો એનો નિયમ જ છે કે જે ભાગાકારનું ચિહ્ન છે ને ગુણાકારમાં ફેરવીએ તો છેદ અંશમાં અંશ છે એ છેદમાં મૂકવા પડે અને ત્યારબાદ આપણે છેદ ઉડાડવાના થાય તો હવે છેદ ઉડાડતા તમે જોઈ શકો છો છેદ ઉડતા નથી એટલે 27 અને 1નો ગુણાકાર કરવાનો 27 એકા 27 અને 10 અને 100 એ બેયનો ગુણાકાર કરીએ એટલે 10 100 કેટલા થશે 1000 થાય તો આમ આપણે 27ના છેદમાં 1000 મળે જે તમે અહીંયા જોઈ શકો છો હવે 27ના છેદમાં 1000 તો 27ને આપણે 1000 એટલે કે સહસ્ત્રાંશના રૂપમાં છે એ નીચે મૂકી દેવાના થાય તો સહસ્ત્રાંશના રૂપમાં આપણે નીચે મૂકીએ તો કઈ રીતના મૂકાય તો કે 1000માં 3 શૂન્ય છે તો 27ને આપણે 3 સંખ્યા દશાંશ ચિહ્ન પછી આવે એ રીતના અહીંયા મૂકવાની થાય તો તમે જોઈ શકો છો પોઈન્ટની ડાબી બાજુ શૂન્ય મૂકી અને 27ને આપણે 27ના 2 અંક છે અને 1000ના 3 શૂન્ય એટલે 1 શૂન્ય આપણે આગળ મૂકવું પડે એટલે 0.027 આન્સર આવે ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો એવો જ બીજો દાખલો છે 0.3 ભાગ્યા 100 તો અહીંયા પણ આપણે પોઈન્ટ કાઢીએ એટલે 3ના છેદમાં 10 ગુણ્યા 1ના છેદમાં 100 ત્યારબાદ ગુણાકાર 3 એકા 3 અને 10 100 1000 તો 1000 છે તો 3ને આપણે અહીંયા પણ 3ને આપણે સહસ્ત્રાંશના રૂપમાં લખીએ તો 3 એક જ સંખ્યા છે તો પોઈન્ટ પછી 3 આંકડા આવે એ રીતના આગળ વધારાના 2 શૂન્ય આપણે મૂકવા પડે ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો ત્રીજો દાખલો છે 0.78 ભાગ્યા 100 તો પોઈન્ટ પછી 78 છે એ 2 અંક છે એટલે છેદમાં આપણે 100 મૂકવા પડે તો તમે અહીંયા જોઈ શકો છો 78ના છેદમાં 100 એટલે પોઈન્ટ નીકળી જાય ભાગાકાર છે તો ગુણાકાર 100ને આપણે છેદમાં મૂકીશું અને અંશમાં 1ને ત્યારબાદ ગુણાકાર 78 એકા 78 અને 100 100 કેટલા થશે 10000 થાય હવે આપણે 78ને 10000 છે એટલે કે એ 10000ના કેટલા શૂન્ય છે 4 શૂન્ય છે બરાબર તો 4 શૂન્ય છે તો 78ને આપણે પોઈન્ટ પછી 4 અંકોમાં લખવા પડે તો પોઈન્ટ પછી 78 2 અંક છે એટલે આગળ આપણે 2 વધારાના શૂન્ય મૂકવા પડે બરાબર એટલે જવાબ આવશે 0.0078 તો મિત્રો બાકીના 3 દાખલા છે એ આ જ રીતના તમે જ્યારે આ વિડીયો મૂકવામાં આવે ત્યારે તમારે તમારા ચોપડામાં જાતે કરવાના છે ત્યારબાદ નેક્સ્ટના પછીનો છે પ્રશ્ન નંબર 4 તો પ્રશ્ન નંબર 4 એમાંય પણ શોધો આ જ રીતના દાખલા છે મિત્રો ઉપર આપણે ભાગ્યા પછી 100 આવતા હતા અહીંયા ભાગ્યા પછી આપણે આવે 1000 આવે છે તો અહીંયા પણ આપણે 7.9 ભાગ્યા 1000 તો અહીંયા પણ આપણે પોઈન્ટ કાઢીએ 79નો એટલે કે 79 7.9નો પોઈન્ટ કાઢીએ તો 79ના છેદમાં 10 છે એ આપણને મળે પછી ભાગાકાર છે તો ગુણાકાર 1000 છે એ ક્યાં આવશે છેદમાં આવશે અને અંશમાં આપણે મૂકવાનો 1 ત્યારબાદ ગુણાકાર 79 એકા 79 અને છેદમાં 1000નો 10 એરે ગુણાકાર કરીએ
એટલે અહીંયા આપણને મળે 10,000. હવે 79 ને આપણે 10,000 છે એ રીતના દશાંશ ચિહ્નમાં મૂકશું, તો જમણી બાજુ આપણે પોઈન્ટ છે મૂકી અને જમણી બાજુ આપણે 79 ને આગળ 2 શૂન્ય મૂકી અને આપણે 0.0079 છે એ આપણે આ રીતના લખી શકીએ. ત્યારબાદ એવો જ બીજો દાખલો છે 26.3/1000. તો 26.3/1000 છે તો એમાં 26.3નો પોઈન્ટ કાઢીએ તો પોઈન્ટ પછી 3 એક જ સંખ્યા છે એટલે અહીંયા આપણે છેદમાં 10 મૂકવા પડે, એટલે 263.10×1/1000. હવે 263 છે એના 1000ને આપણે 10 સાથે શું કરવાનું થશે, ગુણાકાર કરવાનો થાય, બરાબર. તો ગુણાકાર કરીએ એટલે શું મળે આપણને, 10,000 મળે. તો 10,000 મળે એટલે આપણે કરવાનું શું થાય વિદ્યાર્થી મિત્રો, અહીંયા 263 છે એને આપણે 10,000ના 4 શૂન્ય છે તો પોઈન્ટ પછી આપણે 4 સંખ્યા મળે એ રીતના 263ને લખવા પડે. તો 263માં 3 અંકો છે બરાબર, એટલે આપણે 1 શૂન્ય આગળ મૂકવું પડે. તો અહીંયા આપણો આન્સર થશે 0.0263. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો જે દાખલો છે એ છે 38.53/1000. તો મિત્રો 38.53 છે તો એમાં પોઈન્ટ પછી 2 આંકડા છે તો એનો પોઈન્ટ કાઢવા માટે આપણે શું કરવું પડે, પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે આપણે છેદમાં 7 એટલે કે 100 મૂકવા પડે અને ગુણ્યા ભાગાકાર છે તો ભાગાકારને ગુણાકારમાં ટ્રાન્સફર કરીએ તો આપણને શું કરવું પડે ત્યાં, તો કે છેદમાં આપણે 1000 અને અંશમાં 1 ટ્રાન્સફર કરવું પડે. ત્યારબાદ બંનેનો ગુણાકાર 3853 એને 1 સાથે ગુણીએ એટલે એને જ સંખ્યા જવાબ આવશે અને 100×1000 એટલે 100,000 છે એ છેદમાં મૂકવા પડે. હવે 100,000ના 5 શૂન્ય છે તો 3853 છે એને આપણે શું કરવું પડે, તો કે એને આપણે સહસ્ત્રાંશ છે એટલે સહસ્ત્રાંશ નહીં પણ દશાંશ ચિહ્નના રૂપમાં મૂકવું પડે એટલે 3853ના 4 આંકડા છે તો એની આગળ 1 શૂન્ય મૂકીને આગળ પોઈન્ટ મૂકીને પછી આપણે 1 શૂન્ય મૂકવું પડે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4ના 3 દાખલા મેં કરેલા છે તો બાકીના 2 દાખલા છે એ આ જ રીતના તમારે જાતે કરવાના છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5માં પણ કીધું છે શોધો, તો એમાં સૌ પ્રથમ પહેલી રકમ આપણી છે એ છે 7/3.5. તો આ પણ ભાગાકાર છે મિત્રો, તો અહીંયા પણ આપણે આગળની જેમ જ કરવાનું. આગળ આપણે શું આવતું હતું, 10, 100 અને 1000, પણ અહીંયા માત્ર સંખ્યા જ આવે છે. તો 7/3.5 તો આપણે સૌ પ્રથમ શું કરવાનું થાય, તો કે સૌ પ્રથમ આપણે આ 7ના 7 પછી ભાગાકાર છે તો ગુણાકાર, હવે 3.5 છે નો પોઈન્ટ કાઢીએ તો શું થઈ જશે, 35. હવે 35 છે એને આપણે શું કરવાનું, તો કે છેદમાં કેટલા મૂકવાના, 10 છે ના, તો કે પોઈન્ટ પછી 35માં 1 અજંક છે એટલે હવે 35ના છેદમાં 10 છે ને 10ને ઉપર લઈ જવાના અને 35ને ક્યાં લઈ આવવાના, નીચે લઈ આવવાના. તો એ રીતના આપણે અંશ અને છેદ છે એને બદલી નાખવાના, પહેલી રકમને બદલવાની નથી. હવે અહીંયા તમે જોઈ શકો, જો 7ના છેદમાં કાંઈ નથી એટલે ત્યાં આપણે શું મૂક્યું છે, 1 મૂક્યો છે બરાબર. હવે બીજી રકમ છે 10ના છેદમાં 35 એ ઉપરથી જો તમે અદલા બદલી કરી નાખી અને ત્યારબાદ આપણે છેદ ઉડાડવાના. તો હવે છેદ ઉડાડવા માટે આપણે શું કરવું પડે, જો તમે અહીંયા છેદ કઈ રીતના ઉડશે, અહીંયાથી 7, 5, 35 એટલે 35 ને 7 ઉડી જાય અને 5 વધશે. તો હવે ઉપર જો 10 વધે, નીચે છે 5 એકા 5, તો અહીંયા તમે જોઈ શકો છો 10 એકા 10 અને 5 એકા 5, આમ 10ના છેદમાં 5 વધશે. હવે 10ના છેદમાં 5 વધે તો આપણે એનું શું કરવું પડે, છેદ ઉડાડવા પડે. તો 10ના છેદમાં 5ના છેદ ઉડાડીએ, 5, 2, 10, તો આપણે જવાબ શું થશે, 2. તો આમ છેદ ઉડાડતા આપણો જવાબ છે એ અહીંયા 2 મળે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો બીજો દાખલો એ છે 36/0.2. જો 36/0.2 તો અહીંયા 2 છે એની આગળ પોઈન્ટ છે એટલે આપણે છેદમાં મૂકવાના 10. હવે બંનેને અદલા બદલી કરી નાખવાની, 2ને આપણે છેદમાં લઈ લીધા અને 10ને આપણે અંશમાં લઈ લીધા અને 36 તો ત્યાંને જ રહે, 36ના છેદમાં કાંઈ નથી એટલે આપણે ત્યાં મૂકી દેવાનો 1 અને પછી આપણે શું કરવાનું છે, આ ચારેયના છેદ ઉડાડવાના.
તો 36 અને 2 ના છેદ ઉઠશે કઈ રીતના તો કે 18 દુ 36 થાય તો અહીંયા આપણે 18 મૂકવાના 36 ને ઉડાડ્યા 2 ને ઉડાડ્યા તો હવે આપણી પાસે શું વધે છે 18 ગુણ્યા 10 અંશમાં અને છેદમાં વધશે ખાલી 1 તો 18 અને 10 નો ગુણાકાર કરીએ એટલે 18 10 180 અને છેદમાં 1 એકાએક તો છેદમાં 1 છે તો એ ના લખીએ તો પણ ચાલે તો આમ આપણો જવાબ થશે 180 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં બે દાખલા કરેલા છે તો બાકીના 7 દાખલા છે એ તમારે આ જ રીતે ઘરે છે એ જાતે કરવાના છે તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 છે એ પૂર્ણ થાય છે ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે તો પ્રશ્ન 6 ની સૂચના છે કે એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે છે તો 1 લીટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2.4 લીટર પેટ્રોલથી કેટલું અંતર કપાય છે તો કે 2.4 લીટર પેટ્રોલથી 43.2 કિલોમીટરનું અંતર કપાય છે તો હવે 1 લીટર આપણે એમ કહે છે કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર તો એના માટે આપણે શું કરવાનું પહેલાં 2નો ભાગાકાર કરવા એટલે કે 43.2 અને 2.4 એ બંને છે એનો આપણે અહીંયા સૌ પ્રથમ શું કરી નાખવાનું છે ભાગાકાર કરી નાખવાનો તો ભાગાકાર કરીએ તો સૌ પ્રથમ આપણે કરવાનું શું ભાગાકારની રીત જો અહીંયા 43.2 એટલે આ રકમ અને 2.4 એના છેદમાં બરોબર હવે ભાગાકાર કરવા માટે આપણે શું કરવું પડે તો સૌ પ્રથમ પોઈન્ટ કાઢવો પડે પોઈન્ટ કાઢીએ એટલે જુઓ મિત્રો અહીંયા પોઈન્ટ કાઢતા શું થાય છે તો કે આપણે 43.2 છે એની પોઈન્ટ પછી એક આંકડો છે બરોબર તો પોઈન્ટ પછી એક આંકડો છે તો આપણે ત્યાં શું કરવાનું છે 43 એટલે 432 અને 24 આપણે પોઈન્ટ અવગણી નાખીએ બરોબર હવે ગુણ્યા નીચેનો પોઈન્ટ કાઢીએ તો ઉપર 10 આવે અને ઉપરનો પોઈન્ટ કાઢીએ આપણે